जिला में 108 एम्ब्युलेंस सेवा दिवाळी त्यौहारों में इमरजेंसी ने पहुंची वरवा सजज बनी छे। गुजरात में दिवाळी उत्सव की धामधूम की उजवणी तैयार छे। आ प्रसंगे 108 सेवा तमाम नागरिकों ने हार्दिक शुभकामनाओं पाठवे छे। दिवाळी त्यौहार उमंग त्रण मुख्य दिवसों पर केन्द्रित छे, जेमां दिवाळी गुजराती नव वर्ष और भाईबीज अगाउना वर्षोना वलणों ने आधार आ त्यौहार दरमियान आपातकालीन बनावों में वधारो थवानी शक्यता छे। जो गुजरात की बात करें तो आ वर्षे दिवाळी पर 4,618 सामान्य दिवसों की सरखामणीए 2.53% वधारे, नवा वर्ष दिवसे 5,231 सामान्य दिवसों की सरखामणीए 16.14% वधारे और भाई बीज पर 5,093 सामान्य दिवसों की सरखामणीए 13.8% वधारे। आकस्मितों की आगाही करवामां आवी छे, जेमां मुख्यत्वे रोड अकस्मात, शारीरिक हुमलाओ, पड़ी जवाना केसो अने दाजवाना जेवा केसोनो समावेश थाय छे। जो भरूच जिल्लानी परिस्थिति जोईए तो सामान्य दिवसों में आश्रे 90 जेटला केसो नोंधाता होय छे, जे दिवाळी त्यौहार निमित्ते दिवाळीना रोज लगभग 100 जेटला केसो एटले के 11% जेटलो वधारो, नवा वर्षना दिवसे 105 जेटला केसो एटले के 16% जेटलो वधारो तथा भाईबीजना दिवसे 106 जेटला केसो एटले के 17% जेटलो केसोमां वधारो नोंधाय तेवुं अनुमान लगाववामां आवी रह्युं छे। भरूच जिल्लामां कुल 19 जेटली 108 एम्ब्युलेंसनी टीमना 90 जेटला कर्मचारीओ इमरजेंसी कॉल વોલ્યુમના આ સંભવિત વધારાની પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે। આ સાથે એમ્બ્યુલન્સની અંદર દવાના વધારાનો જથ્થો પણ ફાળવી દેવામાં આવ્યો છે અને વધારાના કર્મચારીઓને પણ જે તે સ્થળે જે તે હોસ્પિટલમાં મૂકવામાં આવશે કે જેથી કરી એમ્બ્યુલન્સને તો તરત જ હોસ્પિટલમાંથી રિલીઝ કરી બીજી ઇમરજન્સીમાંથી મોકલી શકાય। આ સરળ પગલાં આપાતકાલીન પરિસ્થિતિઓને ટાળવામાં મદદરૂપ થશે। જો કોઈ આપાતકાલીન પરિસ્થિતિ સર્જાય તો તરત જ 108 નંબર ઉપર સંપર્ક કરીને કોઈ પણ નાગરિક 24/7 તાત્કાલિક મદદ મેળવી શકે છે। 108 ની ટીમ તહેવાર દરમિયાન નાગરિકોની સલામતી અને આરોગ્ય માટે સંપૂર્ણ રીતે સજજ છે। સુરક્ષિત અને સુખદ દિવાળીની શુભકામનાઓ પાઠવવામાં આવી છે। જે અંગે ભરૂચના 108 ના સેવા પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખે આજે આને આ માહિતી આપી હતી। જી, ધવલ પારેખ, 108 ઇમરજન્સી સેવા, ભરૂચ। હાલ આપણે ગુજરાતની પ્રજા દિવાળીને તહેવારને મનાવવા માટે ઠનઘનાટ રહી છે। હવે પણ જો દિવાળીની તહેવારમાં જો મુખ્યત્વે આપણો દિવાળીનો દિવસ, નવું વર્ષનો દિવસ અને ભાઈબીજનો દિવસ, જે મુખ્ય ત્રણ દિવસ છે, 108 ઇમરજન્સીના છેલ્લા 4-5 વર્ષના ડેટાને અનુલક્ષીને જો તારણ કાઢવામાં આવે તો 3 દિવસ દરમિયાન જે ઇમરજન્સી કોલો નોંધાઈ રહ્યા છે એમાં પણ ખાસો એવો વધારો થવાની શક્યતા જણાઈ રહી છે। જો આપણે સ્પેશિયલી ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં ઓન એન એવરેજ લગભગ 90 કોલ દરરોજના દિવસ આખા દિવસ દરમિયાન નોંધાતા હોય છે, પરંતુ જો દિવાળીના દિવસના દિવાળીના તહેવારોના અનુસંધાનમાં વાત કરીએ તો આ વખતેના તારણ મુજબ લગભગ 100 જેટલા કેસો એટલે કે 11% વધારો એમાં દેખાઈ રહ્યો છે। નવ વર્ષના દિવસે લગભગ 105 કેસો એટલે કે લગભગ એમાં 16% વધારો અને ભાઈબીજના દિવસે 106 કેસો એટલે કે 17% વધારો આપણને દેખાઈ રહ્યો છે। તો આ બધા જે અત્યારે દિવાળીના જે પ્રકારનું તારણ આવી રહ્યું છે તેમાં ઇમરજન્સીના કેસોસમાં વધારો થઈ રહ્યો છે, તેને પહોંચી વળવા માટે આપણા ભરૂચ જિલ્લાની ટોટલી 19 જેટલી એમ્બ્યુલન્સો અને એની અંદર કાર્યરત લગભગ 90% જેટલા કર્મચારીઓ સજ્જ છે। દરેક એમ્બ્યુલન્સની અંદર દવાનો પૂરતો જથ્થો પણ પહોંચાડી દેવામાં આવ્યો છે અને દરેક ઈએમટી પાયલોટ અને એ રીતે તૈનાત પણ કરવામાં આવ્યા છે અને જેથી હોસ્પિટલ સાથે કોર્ડિનેશન કરીને જેમ મને તેમ કોઈ પણ કેસ મૂકવામાં ઇમરજન્સી કોઈ કેસ મૂકવામાં હોસ્પિટલમાં આવે છે તરત એને રિલીવ કરી શકે તે પ્રકારનું આખું આયોજન સાથે આપણે દિવાળી મનાવવા માટે આપણે સજ્જ છીએ। આ સાથે 108 દ્વારા નમ્ર અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ એવી આપતકાલીન કે મેડિકલ ઇમરજન્સી કે એવી કોઈ પણ નોંધાય છે કે ફાયરને રિલેટેડ કે કોઈ પણ એવી ઇમરજન્સી નોંધાય છે તો તુરંત 108 નંબર પર કોલ કરજો, 108 નંબર તરત જ આપની સેવામાં હાજર થઈ જશે। થેન્ક યુ।